નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાનું છે 24 ડિસેમ્બરનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરું છું. તમે મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. અને આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો. એકદમ ફ્રી છે, તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ મિત્રો પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જાય, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી રહેશે તમને. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. ત્યારબાદ મિત્રો, અનએકેડમીની હું લર્નિંગ એપ પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લીજો અથવા તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક આપેલી છે, જ્યાંથી ડાઉનલોડ કરીને તેના સર્ચ બારમાં રાહુલ જેકે લખશો જેથી ગુજરાત સરકારની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો. ત્યાં 75થી પણ વધારે કરંટ અફેર્સના વિડીયોઝ મેં અપલોડ કરેલા છે અને ગુજરાતના ઇતિહાસ રિલેટેડ 6 જેટલા ભાગ અપલોડ કરેલા છે. તમામ પ્રકારના વિડીયોઝ જ્યાં જઈને ફ્રીમાં તમે જોઈ શકશો, તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને અનએકેડમી પર જઈને મારી ચેનલને ફોલો કરી લેજો જેથી ડેઇલી બેસ પર વિડીયોઝ મળવાના ત્યાંથી પણ ચાલુ થઈ જાય. મિત્રો, ત્યારબાદ મિત્રો આજની વિડીયો સ્ટાર્ટ કરી તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં પૂછી શકે કે તાજેતરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં ક્યારે આવ્યો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો તાજેતરમાં 22 ડિસેમ્બરના રોજ તાજેતરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવ્યો ભારતમાં તાજેતરમાં. હવે 22 ડિસેમ્બરના રોજ તાજેતરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવ્યો તો કોની યાદમાં ઉજવવામાં આવ્યો એ પણ યાદ રાખો. તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અહીંયા કોની યાદમાં, તો શ્રીનિવાસ રામાનુજમની યાદમાં દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે ભારતમાં. મિત્રો, હવે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે શ્રીનિવાસ રામાનુજનના યાદમાં, તો તેનો જન્મ તારીખ શું છે એ પણ યાદ રાખો. તો 22 ડિસેમ્બર 1887ના રોજ શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ છે મિત્રો. અને સૌપ્રથમવાર રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો એ પણ યાદ રાખો. તો સૌપ્રથમ રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવ્યો હતો 2012માં સૌપ્રથમવાર. તો એટલું વસ્તુ તમને આ પ્રશ્નમાંથી મિત્રો ખબર હોવી જોઈએ. અને તાજેતરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો, તો 22 ડિસેમ્બરના રોજ અને કોની યાદમાં, તો શ્રીનિવાસ રામાનુજમની યાદમાં દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કઈ વિધાનસભામાં રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો લેવાની અનુમતિ આપી છે. તો તાજેતરમાં દિલ્હી વિધાનસભામાં એવું જાહેરાત કરવામાં આવી છે તાજેતરમાં કે રાજીવ ગાંધીને જે ભારત રત્ન આપવામાં આવ્યો છે તે પાછો રાજીવ ગાંધી પાસેથી લઈ લેવામાં આવશે. હવે મિત્રો રાજીવ ગાંધી છે તો રાજીવ ગાંધી ઉપરથી આપણને કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પૂછી શકે, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. તો રાજીવ ગાંધી છે તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે રાજીવ ગાંધી. હવે રાજીવ ગાંધી છે તો રાજીવ ગાંધી ભારતના કેટલામાં નંબરના પ્રધાનમંત્રી હતા એ યાદ રાખો પહેલાં, તો 6ઠા નંબરના પ્રધાનમંત્રી હતા, પ્રાઇમ મિનિસ્ટર. ત્યારબાદ કયો સમયગાળો શું છે એ પણ યાદ રાખો, તો 1984થી 1989 સુધીનો સમયનો રાજીવ ગાંધીનો સમયગાળો હતો મિત્રો. અને તેને ભારત રત્ન ક્યારે આપવામાં આવ્યો હતો એ પણ યાદ રાખો, જેને તાજેતરમાં ચર્ચા છે. તો તેને ભારત રત્ન મિત્રો રાજીવ ગાંધીને આપવામાં આવ્યો હતો 1991ના રોજ. રાજીવ ગાંધીને ભારત રત્ન આપવામાં આવ્યો, તેને પાછળથી પાછો લેવાની તાજેતરમાં માંગ કરી છે દિલ્હી વિધાનસભાએ. હવે રાજીવ ગાંધી છે તો સૌથી પહેલો પ્રશ્ન બને કે રાજીવ ગાંધી છે તો રાજીવ ગાંધીના પિતાનું નામ શું છે એ પણ યાદ રાખો, તો ફિરોઝ ખાન તેના પિતાનું નામ છે. ત્યારબાદ નામ તેની માતાનું નામ, તો ઇન્દિરા ગાંધી. અને રાજીવ ગાંધીની પત્નીનું નામ શું છે, તો સોનિયા ગાંધી. રાજીવ ગાંધીના પુત્રો અને પુત્રીનું નામ શું છે, તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. તો એટલું વસ્તુ તમને રાજીવ ગાંધી વિશે ખબર હોવી જોઈએ. અને તાજેતરમાં રાજીવ ગાંધી પાસેથી કયો એવોર્ડ છીનવી લેવામાં આવશે, તો ભારત રત્ન લઈ લેવામાં આવશે તેવી દિલ્હી વિધાનસભાની માં એવું જાહેરાત કરવામાં આવી છે તાજેતરમાં. હવે ત્યારબાદ એક પ્રશ્ન બને કે રાજીવ ગાંધી છે તો રાજીવ ગાંધી જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે, રાજીવ જયંતિ. તો 20 ઓગસ્ટના દિવસે દર વર્ષે રાજીવ ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે દર 20 ઓગસ્ટના દિવસે. તો એટલું વસ્તુ આ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને કે તાજેતરમાં ભારતના કયા સીએમને સીએમ ઓફ ધ યર એવોર્ડ પુરસ્કાર મળેલો છે 2018માં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો કયા રાજ્યના સીએમને સીએમ ઓફ ધ યરનો એવોર્ડ મળેલો છે, તો મમતા બેનર્જીને મળેલો છે. કયા રાજ્યની સીએમ છે, તો વેસ્ટ બેંગોલ મતલબ પશ્ચિમ બંગાળની સીએમ છે તાજેતરમાં મમતા બેનર્જીને. તાજેતરમાં 2018માં સીએમ ઓફ ધ યર આપવામાં આવ્યો છે. હવે પશ્ચિમ બંગાળ છે તો ભારતના મેપમાં પશ્ચિમ બંગાળ કઈ જગ્યાએ છે, તો આ રહ્યું ભારતનો મેપ. પશ્ચિમ બંગાળ શું છે, કઈ જગ્યાએ છે, તો આ રહ્યું પશ્ચિમ બંગાળ.
પશ્ચિમ બંગાળની કેપિટલ શું છે? તો કોલકાતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કોણ છે? તો કેસરીનાથ ત્રિપાઠી. અને તાજેતરમાં સીએમ કોણ છે? તો મમતા બેનર્જી. તો એટલું વસ્તુ તમને વેસ્ટ બેંગોલ મતલબ પશ્ચિમ બંગાળ વિશે ખબર હોવી જોઈએ. મિત્રો કેપિટલ છે કલકત્તા. તો કલકત્તા ઉપરથી પ્રશ્ન મને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જનરલ નોલેજ રિલેટેડ કે ભારતનું સૌથી વધારે વ્યસ્ત સ્ટેશન ક્યાંનું છે? તો કોલકાતાનું સૌથી વ્યસ્ત સ્ટેશન છે હાવડા સ્ટેશન. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે હાવડા સ્ટેશન, જે ભારતનું સૌથી વધારે વ્યસ્ત સ્ટેશન છે. ત્યારબાદ એક સેકન્ડ પ્રશ્ન મને કે જે ભારતની નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા, ભારતની સૌથી મોટી લાઇબ્રેરીનું નામ છે, તો શું છે ભારતની સૌથી મોટી લાઇબ્રેરીનું નામ? તો ધ નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા તે કઈ જગ્યાએ આવેલી છે? તો કોલકાતામાં આવેલી છે, એ પણ યાદ રાખો. ત્યારબાદ મિત્રો કોલકાતામાં એકમાત્ર એવું શહેર છે ભારતનું જ્યાં 5 વાર નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિઓ આ કોલકાતાના છે. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ ઉપર પ્રશ્ન પૂછી શકે કે ભારત તરફથી વધારે વધારે નોબેલ પુરસ્કાર કયા રાજ્ય દ્વારા જીતવામાં આવ્યા છે? તો પશ્ચિમ બંગાળના 5 વ્યક્તિઓ છે જેણે નોબેલ પુરસ્કાર મેળવ્યો છે. તો કયા કયા એ પણ યાદ રાખો. તો રવીન્દ્રનાથ ટાગોર, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, તે પશ્ચિમ બંગાળના છે, કોલકાતાના રહેવાસી છે. તો મતલબ રવીન્દ્રનાથ ટાગોર ફર્સ્ટ, ત્યારબાદ સીવી રમન, ત્યારબાદ અમર્ત્ય સેન, ત્યારબાદ ચોથા નંબર પર આવે છે મધર ટેરેસા, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ત્યારબાદ 5મા નંબર પર છે જે અંગ્રેજ છે સર રોનાલ્ડ રોસ, જે 5મા વ્યક્તિ. તો આ 5એ 5 વ્યક્તિનું નામ જરૂરથી યાદ રાખજો કે 5 વ્યક્તિને નોબેલ પુરસ્કાર મળ્યા, જે ખાલી પશ્ચિમ બંગાળના જ છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. અને ત્યારબાદ 100પ્રથમ ઓસ્કર એવોર્ડ મેળવનાર પણ વ્યક્તિ કોણ છે એ પણ યાદ રાખો, તો એ પણ પશ્ચિમ બંગાળના જ છે મિત્રો. તો તેનું નામ શું છે? તો સત્યજીત રોય. 100પ્રથમવાર ઓસ્કર પુરસ્કાર મેળવનાર વ્યક્તિનું નામ શું ભારત તરફથી? તો સત્યજીત રોય. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછી શકે કે તાજેતરમાં કયા રાજ્યે કાલિયા યોજના લોન્ચ કરી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો તાજેતરમાં ઓડિશા રાજ્ય દ્વારા કાલિયા યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો. હવે ઓડિશા રાજ્ય દ્વારા યોજના શરૂ કરવામાં આવી છે કાલિયા, તો કાલિયા યોજના છે શું, તેનું ફૂલ ફોર્મ શું છે પહેલાં તો એ ધ્યાન રાખો. તો તેનું ફૂલ ફોર્મ છે, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, તો શું છે તો કાલિયાનું, તો શું છે તો કાલિયા યોજનાનું નામ છે ક્રુશિયલ આસિસ્ટન્સ ફોર લાઇવલીહુડ એન્ડ ઇન્કમ આર્ગ્યુમેન્ટેન્સ, આ કાલિયાનું ફૂલ ફોર્મ છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે ઓડિશા રાજ્ય દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો, તો ઓડિશા છે તો ભારતના મેપમાં ઓડિશા કઈ જગ્યાએ છે? તો આ રહ્યો ભારતનો મેપ, ઓડિશા કઈ જગ્યાએ છે? તો આ રહ્યું ઓડિશા. ઓડિશાની કેપિટલ શું છે મિત્રો? તો ભુવનેશ્વર તેની કેપિટલ છે. સીએમ કોણ છે, મુખ્યમંત્રી? તો નવીન પટનાયક તાજેતરમાં ઓડિશાના છે. રાજ્યપાલ કોણ છે તાજેતરમાં? તો ગણેશીલાલ તાજેતરમાં ઓડિશા રાજ્યના રાજ્યપાલ છે. તો એટલું વસ્તુ તમને ઓડિશા વિશે મિત્રો ખબર હોવી જોઈએ. અને ઓડિશા છે તો સૌથી પહેલો પ્રશ્ન મને કે ઓડિશામાં કયો નેશનલ પાર્ક આવેલું છે એ પણ યાદ રાખો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે છે. તો ઓડિશામાં આવેલું છે નેશનલ પાર્ક, તેનું નામ શું છે? તો ભીતરકનિકા નેશનલ પાર્ક, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે ભીતરકનિકા નેશનલ પાર્ક જે ઓડિશામાં આવેલું છે. તો એટલું વસ્તુ તમને ઓડિશા મિત્રો, ઓડિશા રાજ્ય વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તાજેતરમાં કઈ ગાયિકાનું નિધન થયું છે, તેનું નામ શું છે? તો તાજેતરમાં એક ગાયિકાનું મૃત્યુ થયું છે, તેનું નામ શું છે? તો દીપાલી બોરઠાકુર તાજેતરમાં તેનું મૃત્યુ થયું છે. આ એક અસમની આ વ્યક્તિ છે જે અસમની ગાયિકા છે, તેનું તાજેતરમાં મૃત્યુ થયું છે, તેનું નામ શું છે? તો દીપાલી બોરઠાકુર તાજેતરમાં તેનું મૃત્યુ થયું છે. હવે દીપાલી ઠાકુર મૃત્યુ થયું છે તો તેને શા માટે પ્રખ્યાત છે આ તાજેતરમાં મૃત્યુ, આ ક્વેશ્ચન કેમ બની શકે? તો એમ કે તેને 1998ના રોજ તેને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેમ કે પદ્મશ્રી વિજેતા છે તાજેતરમાં, જેનું મૃત્યુ થયું છે દીપાલી બોર ઠાકુર જે ગાયિકા છે મિત્રો. અને આને અસમ રાજ્યની છે, અને આને અસમ રાજ્યમાં કયા નામથી ફેમસ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ગાયિકા છે પણ અસમ રાજ્યમાં તેને એક અલગ નામથી ઓળખવામાં આવે છે, તેને આ દીપાલી બોર ઠાકરને. તો એ કયું નામ? તો અસમ કોકિલા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, એવું પણ પૂછી શકે કે તાજેતરમાં જે અસમ કોકિલાનું નિધન થયું તેનું પહેલાંનું નામ શું છે? તો દીપાલી બોર ઠાકુર, અને ઉપનામ શું છે? તો આ અસમ કોકિલા તરીકે પણ ઓળખાય છે. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી મિત્રો તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે. તો તાજેતરમાં જીએસટીના દરમાં કેટલા ટકા ઘટાડો થયો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો તાજેતરમાં 28% જે જીએસટી લાગતું હતું તે ઘટીને 18% સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અને કેટલી વસ્તુમાંથી? તો 17 વસ્તુમાંથી 6 વસ્તુ પર 18% 28%માંથી 18% જેટલું જીએસટી લગાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો 17 વસ્તુમાંથી જે 6 વસ્તુ ઉપર જે 18% લગાડવામાં આવશે તે કઈ કઈ વસ્તુ એ પણ યાદ રાખો. તો પહેલી છે ટીવી, ટાયર્સ,
વિડીયોઝ ગેમ અને પાવર બેંક અને બીજી પણ બે ત્રણ વસ્તુ છે, પણ આ મેન મેન વસ્તુ છે જે મેં જણાવેલી છે તેની ઉપર જીએસટી તાજેતરમાં 18% થયો છે. કેટલોથી ઘટીને કેટલો થયો છે એ પણ યાદ રાખો, તો 28% ઘટાડીને 18% જેટલો કરવામાં આવ્યો છે. મિત્રો જીએસટી છે તો સૌથી પહેલાં પ્રશ્ન થાય છે જીએસટીનું ફૂલ ફોર્મ શું છે, તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ છે જીએસટી. જીએસટીનું ફૂલ ફોર્મ શું છે, તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તેની સૌપ્રથમવાર અમલમાં ક્યારે આવેલું જીએસટી એ પણ યાદ રાખો, તો સૌપ્રથમવાર અમલમાં આવેલું હતું 1 જુલાઈ 2017 રોજ જીએસટી લાવવામાં આવ્યું હતું ભારતમાં, એ પણ યાદ રાખો. અને એટલું વસ્તુ તમને ખબર હોવી જોઈએ જીએસટી રિલેટેડ કે સૌપ્રથમવાર ક્યારે લાવવામાં આવ્યું હતું ભારતમાં, તો 1 જુલાઈ 2017 રોજ જીએસટી ભારતમાં લાવવામાં આવ્યું. અને સંપૂર્ણ કંટ્રોલ કોના હાથમાં છે આ જીએસટી રિલેટેડનો, તમામ પ્રકારના જે વધારે ઘટાડા થાય, તો આપણા ફાઇનાન્સ મિનિસ્ટર જે નાણામંત્રી છે તાજેતરમાં અરુણ જેટલીના કંટ્રોલમાં તમામ પ્રકારનું આ જીએસટી રિલેટેડ તમામ પ્રકારના કાર્યો એના અંડરમાં કાર્ય કરે છે. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં બીપીએલ 2018 કઈ જગ્યાએ શરૂ થઈ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો તાજેતરમાં બીપીએલ 2018નું આયોજન થયું છે મુંબઈમાં, અને પૂરી ક્યાં થઈ છે એ પણ યાદ રાખો, તો બેંગ્લોરમાં તેનું સમાપ્તિ થશે અને અત્યારે તાજેતરમાં શરૂ થઈ છે બીપીએલ 2018. તો સૌથી પહેલો પ્રશ્ન મને કે બીપીએલ શું છે, તો પ્રીમિયર બેડમિન્ટન લીગ તાજેતરમાં ચાલુ થઈ છે મુંબઈમાં મિત્રો, અને સમાપન ક્યાં કઈ જગ્યાએ થશે, તો બેંગ્લોરમાં થવા છે. અને આમાં બીપીએલમાં ભારત તરફથી કોણ નેતૃત્વ કરશે એ પણ યાદ રાખો, તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ છે પીવી સિંધુ, એ ભારત તરફથી નેતૃત્વ કરવાની છે આ બીપીએલ મતલબ પ્રીમિયર બેડમિન્ટન લીગમાં. તો બેડમિન્ટન રિલેટેડ આ રમત છે તે તાજેતરમાં મુંબઈમાં તેનું આયોજન થયું છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ. અને આજના વિડીયોમાં સૌથી સારામાં સારો પ્રશ્ન કયો લાગ્યો મિત્રો એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં મને લખીને મોકલવાનું છે, જેથી મને પણ આઈડિયા આવે કે વધારેમાં વધારે સ્ટુડન્ટ કયા પ્રશ્ન પર સૌથી વધારે ભાર આપે છે. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે તાજેતરમાં કેન્સર હોસ્પિટલ કઈ જગ્યાએ ખોલવામાં આવી હતી, તો હરિયાણામાં ખોલવામાં આવી છે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે ઉજવાયો છે, તો 20 ડિસેમ્બરના રોજ. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે જીસેટ 7 કોની મદદથી લોન્ચ કરવામાં આવ્યું મિત્રો, તો અહીંયા જીસેટ લખેલું હતું પણ જીસેટ નહીં આવે, GSLV F11 આવશે. આ રીચેકિંગ કરી લીજો મિત્રો, આ એક મિસ્ટેક હતી જે આ પ્રશ્નમાં સોલ્વ કરાવું છું. અહીંયા લખેલું હતું જીસેટ નો આવે મિત્રો, GSLV F11ની મદદથી આ GSAT-7L લોન્ચ કરવામાં આવ્યું હતું. તો એટલું વસ્તુ ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો, તો થેન્ક યુ સો મચ મિત્રો, આવીને ફીડબેક આપતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી બેસ પર આવા કરંટ અફેર્સના વિડીયો તમારી માટે લાવતો રહો. તમારો કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ સુઝાવ હોય, અને વિડીયોઝ ક્લિયરમાં આવે છે અથવા તો વિડીયોઝમાં વોઇસ ક્લિયર આવે છે, તમે નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો કે સર વિડીયોઝમાં મને સારું એવું સંભળાય છે, ક્લિયર વોઇસ આવે છે. તો એઝ અ રિક્વેસ્ટ કે તમારો સુઝાવ જરૂરથી આપજો, જેથી નેક્સ્ટ વિડીયોમાં તેને ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરી. અને વિડીયોઝ મિત્રો પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જાય, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી જશે તમને. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. આજનો વિડીયો ટાર્ગેટ છે 1000 લાઇકનો, જલસે લાઇક કરી દેજો જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી જશે તમને. અને મારા 9-10 મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. સબસ્ક્રાઇબ કરીને આ ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે ઘંટી બટન દબાવવાનું ભૂલી જશો તો તમને મારી નોટિફિકેશન વિડીયોઝ તમને ડેલી બેસ પર મળશે નહીં. તો એઝ અ રિક્વેસ્ટ કે આ ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. ત્યારબાદ મિત્રો આજનો વિડીયોનો પ્રશ્ન છે કે નીતિ આયોગના સીઈઓ કોણ છે, નરેન્દ્ર મોદી, રાજીવ જૈન, રાજીવ કુમાર, અમિતાભ કાંત. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારે કેટલી એજન્સીઓને ડેટા ચેક કરવાની પરવાનગી આપેલી છે તાજેતરમાં, તો 10 એજન્સીઓને, 11, 12 અને 13. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે કે વર્ષનો સૌથી લાંબો દિવસ કેટલી તારીખે આવે છે, તો 21 જૂન, 22 જૂન, 23 જૂન અને 24 જૂન. જો તમે ડેલી બેસમાં મારા કરંટ અફેર્સના વિડીયોઝ તમે જોતા હશો મિત્રો, તો આનો આન્સર તમે સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે નીચે કોમેન્ટ બોક્સમાં આનો આન્સર ફટાફટ આનો આન્સર લખીને મને મોકલો. કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો જરૂરથી લખજો, તમે 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. અને વિડીયોઝ મિત્રો પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી જશે તમને. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરો વિનંતી. અને વિડીયોઝને શેર જરૂરથી કરજો તમારા વોટ્સઅપ ગ્રુપ અથવા તો ફેસબુક ગ્રુપમાં, જેથી વધારે લોકો આપણી ચેનલ સાથે જોડાય અને વધારે લોકોને મદદ મળી રહે આપણી ચેનલ થ્રુ. તો તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય મિત્રો. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.